સોશિયલ મીડિયા મારફતે પોલીસને જાણવા મળ્યું કે કોઈ લગ્ન પ્રસંગના સંગીતનો પ્રસંગ હોય અને એમાં હથિયાર સાથે નાચગાન કરતા લોકોનો વિડીયો વાયરલ થયો હતો અને એ હથિયારમાંથી ફાયરિંગ થયેલાનું જણાઈ આવ્યું હતું. તો આ બાબતમાં હળવદ પોલીસે ખાતરી કરી તો જાણવા મળ્યું કે હળવદના ખોળ ગામે દિનેશભાઈ કોળીના દીકરા મનસુખભાઈના લગ્ન હોય અને એનો સંગીતનો પ્રસંગ હોય તેમાં વધારે લોકો એકઠા થયેલા હતા અને સંગીતનો કાર્યક્રમ હતો, નાચગાનનો કાર્યક્રમ હતો. એમાં રમેશભાઈ કોળી નામના વ્યક્તિએ પોતાના પરવાનાવાળા હથિયારથી ફાયરિંગ કર્યું હતું લગ્ન પ્રસંગમાં. આસપાસ ઘણા લોકો હતા અને છતાં પણ તેમની કાળજી ન રાખી અને એણે બે રાઉન્ડ ફાયર કર્યા હતા. આ બાબતની જાણ થતાં ગઈકાલે 10 તારીખે રમેશભાઈ કોળી વિરુદ્ધમાં હથિયાર ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રમેશભાઈને આજે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ અટક કરવામાં આવ્યા છે. તેમજ આ સંગીત પ્રસંગમાં વધારે લોકો એકઠા થયેલા હોય, સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હોય, જેથી એ મનસુખભાઈ અને તેમના પિતા દિનેશભાઈ વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો અને એપિડેમિક ડિસીઝ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી વધુ લોકો વિડીયોના આધારે જે વધુ લોકો ત્યાં સામેલ હતા તેમને આમના નામ ખોલી તેમના વિરુદ્ધમાં આ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો. આ જે દિનેશભાઈ છે એ નિવૃત્ત આર્મી મેન છે અને કંઈક બેંકમાં પણ ફરજ બજાવે છે, શું છે એની તપાસ ચાલુ છે. તપાસમાં જે વિગતો ખુલે એ પ્રમાણે પછીથી મીડિયાને જાણ કરવામાં આવશે.